गुजरात में पहले से 3 विश्व धरोहर प्लेस थे, जिनमें पावागढ़ के नजदीक चंपानेर, पाटन में रानी की वाव और ऐतिहासिक शहर अहमदाबाद शामिल हैं। नई दिल्ली गुजरात के हड़प्पा काल के शहर धोलावीरा को यूनेस्को की विश्व धरोहर सूची में शामिल किया गया है। धोलावीरा भारत के 2 सबसे बड़े हड़प्पा स्थलों में से एक है और उपमहाद्वीप में 5वां सबसे बड़ा है। 45 लोलावीर सिंधु घाटी सभ्यता या हड़प्पा संस्कृति के 2 सबसे उल्लेखनीय उत्खनन में से सबसे बड़े हैं, जो आज तक 40,000 साल पुराने हैं। छवि, यूनेस्को ने मंगलवार को गुजरात के कांच जिले धोलावीरा में एक पुरातत्व स्थल को विश्व धरोहर स्थल घोषित किया। स्थानीय रूप से कोटडा टिम्बा के रूप में जाना जाता है, यह हड़प्पा सभ्यता के सबसे प्रमुख स्थलों में से एक है। એટલે કે અમોને આમ આદમી પાર્ટી ગુજરાતને છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી વાલીઓના અને શિક્ષક મિત્રોના ઘણા બધા એવી માહિતીઓ અને ફોન મળ્યા છે, ફોન આવ્યા છે કે ભાઈ ગુજરાતમાં અલગ અલગ શાળાઓમાં પાઠ્યપુસ્તકો હજુ સુધી મળ્યા નથી। એટલે કે 1 જૂનના પહેલા અઠવાડિયામાં સામાન્ય રીતે શૈક્ષણિક સત્ર શરૂ થઈ જતું હોય અને આજે આપણે લગભગ જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો છે, એટલે કે લગભગ 2 મહિના થયા છતાંય પાઠ્યપુસ્તકો મળ્યા નથી। આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે કોરોના મહામારીનો સમય ચાલે છે, એટલે સરકારે ઓનલાઈન શિક્ષણને ઉત્તેજન આપવાનું નક્કી કર્યું છે, એટલે કે બાળકોને શાળાએ નથી બોલાવતા, ઘરે બેઠા અભ્યાસ કરવાનો। આ પરિસ્થિતિમાં પાઠ્યપુસ્તકો વગર બાળકો કેવી રીતે અભ્યાસ કરશે? એમાંય ખાલી એવું નથી કે કોઈ એક જગ્યાએ પ્રોબ્લેમ છે, મેં કહ્યું એમ સમગ્ર જગ્યાએ। અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો એક તાલુકો છે કલ્યાણપુર તાલુકો, એ તાલુકામાં 200થી વધારે શાળાઓ આવેલી છે, એમાં 1 થી 8 ધોરણનું એક પણ પુસ્તક આપવામાં આવ્યું નથી। આ ઉપરાંત તળાજા, તાલાળા, સાવરકુંડલા, દાહોદ, દક્ષિણમાં જલાલપુર એવા અસંખ્ય તાલુકાઓ છે, અસંખ્ય જિલ્લાઓ છે જ્યાં હજી પાઠ્ય પુસ્તકો પહોંચ્યા નથી। શું અને ખાસ કરીને બીજા ગુજરાતી સિવાયના માધ્યમો, અંગ્રેજી માધ્યમમાં તો ઉચ્ચતર માધ્યમિકના પુસ્તકો પણ નથી મળ્યા। આપણે રાંદેરમાં પીપરીવાળા સ્કૂલ આવેલી છે, 9, 10, 11, 12ના અંગ્રેજી માધ્યમનું એક પણ પાઠ્ય પુસ્તક નથી મળ્યું। ધોરણ 1 અને ધોરણ 2ના પાઠ્ય પુસ્તકો આખા ગુજરાતમાં કોઈ શાળાને નથી મળેલા। ધોરણ 4નો ગુજરાતી વિષય બદલાયેલો છે, ધોરણ 8નું સામાજિક વિજ્ઞાન બદલાયેલું છે, એના પાઠ્ય પુસ્તકો હજી સુધી ગુજરાતની એક પણ શાળાને નથી મળ્યા। અને આ સિવાયની વાત એ કે જે પાઠ્ય પુસ્તકો બદલાણા છે, ફોર એક્ઝામ્પલ 4થાનું બદલાણું છે અને 8માનું બદલાણું છે, એ સિવાયના પાઠ્ય પુસ્તકો શાળાઓને નથી મળ્યા, પણ તમે સ્ટેશનરીમાં જાઓ તો પૈસા આપીને પાઠ્ય પુસ્તકો મળી જાય છે। તો આનો શું અર્થ સમજવો? તો એક તરફ ભણશે ગુજરાત અને વાંચશે ગુજરાતની વાતો ચાલે છે, પુસ્તકો વિના કેવી રીતે ભણશે અને કેવી રીતે વાંચશે પ્રશ્ન છે, અને એની રજૂઆત કરવા માટે માનનીય કલેક્ટર શ્રી વતી અમે ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રીને આમ આદમી પાર્ટી ગુજરાત વતી આવેદનપત્ર પાઠવ્યું છે કે ગુજરાતના અસંખ્ય વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આ પીડાને સમજે। એકમ કસોટીઓ નજીક આવી રહી છે, પછી બધા કાગળ વર્ક, પેપર વર્ક કરવાના હોય, બાળકનું શિક્ષણ કાર્ય છૂટતું જાય છે, તો આ મુદ્દે થોડું ધ્યાન આપો।